કરી શકો છો અને આજના વિજ્ઞાનના પેપરની અંદર મોટા ભાગના આપણા આઈએમપીમાંથી પૂછાયેલું છે પેપર તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો અને જે મિત્રો આપણા આઈએમપી ક્વેશન કરીને ગયા થાય એને ઘણો બધો ફાયદો થયો હશે ઓકે અને સામાજિકની સંપૂર્ણ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અત્યારે આપણે વાત કરીએ વિજ્ઞાનના સોલ્યુશન વિશે તો સૌથી પહેલા મિત્રો વિભાગ એ છે કુલ ચોવીસ માર્ક્સનો હતો જેની અંદર વિકલ્પો હતા એની અંદર પહેલો વિકલ્પ હતો કે બટેટાની ચિપ્સ એટલે કે કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે તો એની અંદર મિત્રો જવાબમાં આવશે ક્લોરીન સોરી ક્લોરીન નહીં નાઇટ્રોજન ત્યારબાદ મિત્રો બીજો ક્વેશ્ચન હતો બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજક છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે તો મિત્રો એની અંદર જવાબમાં આવશે ક્રિટોન ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો તો અહીં એક વાક્ય આપેલું છે એ રીતે ખાલી જગ્યા અહીં કયું તમે લખો તો એ વિધાન છે સાચું બને એવી રીતે લખવાનું છે તો એની અંદર મિત્રો જવાબમાં આવશે બી ત્યારબાદ મિત્રો ચોથો ક્વેશ્ચન સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો એની અંદર મિત્રો જવાબમાં આવે છે ચાંદી ત્યારબાદ મિત્રો પાંચમો ક્વેશ્ચન સમતલ અરીસાની સામે વસ્તુને ચાલીસ છીએમ અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેમી થશે તો એની અંદર મિત્રો જવાબમાં આવશે બી એસી સેમી ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય તો મિત્રો એની અંદર જવાબમાં આવશે છી પચીસ છે એમ ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદીપકનો ઉપયોગ થાય છે તો એની અંદર મિત્રો શું આવશે તો કે ત્યારબાદ ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે હોય છે તો એની અંદર મિત્રો મેગ્નેશિયમ જવાબ આવશે ત્યારબાદ મિત્રો નીચે આપેલ પરિપથનો સમતોલ્ય અવરોધ ખાલી જગ્યા થશે તો એની અંદર મિત્રો જવાબમાં આવશે ચાર ઓમ ત્યારબાદ દસમો પ્રશ્ન મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે તો એની અંદર મિત્રો જવાબમાં આવશે ત્રેવીસ જોડ ત્યારબાદ કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે તો એની અંદર આવશે અંતર્ગોળ ત્યારબાદ મિત્રો બારમો ક્વેશ્ચન વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે વપરાશ સાધનને ખાલી જગ્યા કહેવાય તો વિદ્યુત પ્રવાહ છે જે સાધન છે એને જનરેટર કહેવાય ત્યારબાદ મિત્રો ખરા ખોટા છે મોઢાની પીએસ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે દાંતનો છડો શરૂ થાય છે તો આ વિધાન સાચું છે ચૌદમો ક્વેશ્વન ક્વેશ્ચન ઉમદા વાયુઓની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે તો મિત્રો આ વિધાન છે છે ખોટું પાનફૂટી નામની વનસ્પતિમાં પ્રજનન કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે તો મિત્રો આ વિધાન છે એ સાચું છે છોડમો પ્રશ્ન કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીનહાઉસ ગ્રીનહાઉસ વાયુ છે તો આ વિધાન પણ સાચું છે સત્તર નંબરનું જે વિધાન છે કે મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલન બીજું ઊંચું હોય તો આ વિધાન ખોટું છે અને અઢાર નંબરનું વિધાન પણ ખોટું છે કે એસિડ પ્રેરક એક ઉદાહરણ છે તો આ વિધાન ખોટું થશે ત્યારબાદ મિત્રો ઓગણીસ નંબરનો ક્વેશ્ચન છે કે વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર કયું છે તો એનું રાસાયણિક સૂત્ર થશે સી ઓ સી એલ ટુ ત્યારબાદ મિત્રો વીસમો ક્વેશ્ચન કોચની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાની થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો એની અંદર મિત્રો આવશે કણાવસૂત્ર હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો બોલો લખો હું કયું સાધન છું તો એની અંદર આવશે એમિટર ત્યારબાદ મિત્રો એસી અને ડીસીનું પૂરું નામ લખવાનું હતું તો એસીનું પૂરું નામ થશે અલ્ટરનેટિવ કરંટ અને ડીસીનું પૂરું નામ થશે ડાયરેક્ટ કરંટ ત્યારબાદ મિત્રો અશ્મિ બળતણ એટલે શું તો કે પૃથ્વીની પેટાળની અંદર જે દટાયેલા જૈવિક ઘટકો છે એ અને પેટ પૃથ્વીની પેટાળની અંદર ગરમી રહેલી છે એટલે કે તાપમાન રહેલું છે એની જૈવિક ઘટનાને કારણે જે બળતણ બન્યું એને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે આવી રીતે તમે લખી શકો તમારી રીતે ત્યારબાદ મિત્રો એક જોડકું આપેલું હતું એની અંદર અવખંડન તો એની અંદર મિત્રો આવશે સ્પાયરા સ્પાયરોગ્વાયરા પુનર્જનન તો એની અંદર મિત્રો આવશે પ્લેન એરિયા તો મિત્રો આવી રીતે આખું જોડકું જોડવાનું હતું અને છવ્વીસ માર્ક્સનો વિભાગ આવી રીતે સંપૂર્ણ પૂરો થાય છે વિભાગ બી સી અને ડી માટે ઓલરેડી આપણે આઈમ્પિક ક્વેશન આપેલા હતા એમાંથી જ બધાય પૂછાયેલા છે ઓકે સામાજિકના તમારે આ ઇમ્પિક્વેશન જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં સંપૂર્ણ લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો આશા રાખો મિત્રો કે તમને આ સોલ્યુશનનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક ચેર અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે આ વાત નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત